नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू भूपेन्द्र भगत और स्वागत करूँ छू तमारू ध क्रिप्टन एकेडमी चैनल पर। विद्यार्थी मित्रों, आपणे गतिना नियम पर आधारित एटले के प्रकरण 5 पर आधारित बेटा हवे वधारानी दाखलाओ शुरू करशुं। बराबर छे? तो बाळको पहेलो दाखलो जोईए आपणे, मीन्स 5.24। ओके, शुं कहे छे बाळको जरा समजो। सिम्पल छे, एक आलेख बतावेलो छे, આ રીતનો બાળકો આલેખ છે અને એ આલેખ તમને બતાવ્યો છે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ। ઓકે, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ। ઓકે, જો બાળકો આ રીતના છે। બાળકો શું સમજો છો, આલેખ શું કહેવા માંગે છે? पहली वस्तु तो बेटा स्थान विरुद्ध समय आलेख अँ जो 0 થી 2 સેકન્ડ માટે જોઈએ તો નિયમિત રીતે વધે છે, હે ને? સ્થાન નિયમિત રીતે વધે છે એટલે આપણે કહીશું અચળ વેગી ગતિ કરે છે। 0 થી 2 સેકન્ડ દરમિયાન તે બાળકો અચળ વેગી ગતિ કરે છે અને આ જે અચળ વેગ છે એ અચળ વેગ પણ બાળકો તમે શોધી શકો અને એ અચળ વેગ છે એટલે રેખાનો ઢાળ। રેખાનો ઢાળ, અને રેખાનો ઢાળ આ જોઈ લો બાળકો, ટેન થીટા સામેની બાજુ છે, એમાં પાસેની બાજુ, સામેની બાજુ આ જુઓ બાળકો 2 મીટર, આ 2 મીટર અને પાસેની બાજુ 2 સેકન્ડ, 2 મીટર ભાગ્યા 2 સેકન્ડ 1 મીટર પર સેકન્ડ, આટલા અચળ વેગથી ગતિ કરે છે। પ્લસ છે તો આપણે કહી દઈએ કે જમણી બાજુ એ ગતિ કરે છે। બોલો, સમજાઈ ગયું? 2 સેકન્ડ પછી પરિસ્થિતિ શું થાય બેટા? 2 થી 4 સેકન્ડ સાંભળજો, 2 થી 4 સેકન્ડ। તો બાળકો 2 થી 4 સેકન્ડ દરમિયાન જો આ જે સ્થાન છે એ સ્થાન સમય સાથે નિયમિત રીતે ઘટે છે, એટલે ફરીથી નિયમિત રીતે ઘટે છે એટલે અચળ વેગી ગતિ જ છે અને તેનો વેગ આ જ થવાનો છે। બાળકો જો આ સમસદિશ સાથે નીચે તરફ ખૂણો બનાવે છે, નીચે તરફ બાળકો ખૂણો બનાવે છે એટલે વેગ આવશે માઇનસ, ઢાળ ઋણ છે બાળકો, જે પણ ઢાળ છે ઢાળ ઋણ છે। ઢાળ કેટલો? આ થીટા છે તો બાળકો આ પણ થીટા થશે, સામેની બાજુ છેદમાં પાસે, ફરીથી 2 મીટર, 2 થી 4 સેકન્ડ એટલે ફરીથી 2 સેકન્ડ, સમજાય છે? એટલે 2 મીટર ભાગ્યા 2 સેકન્ડ માઇનસ 1 મીટર પર સેકન્ડ, માઇનસ ચિહ્ન એટલે 1 એ છે ડાબી બાજુએ, ડાબી બાજુએ, બરાબર સમજાઈ ગયું? અને તેનું સ્થાન ફરીથી કેટલું થઈ ગયું? 0। એટલે હું કહું છું બેટા આવું કંઈક હશે, આ દિવાલ છે, કોઈ એક બોલ છે, આ બોલ બરાબર 2 સેકન્ડની અંદર, સમજો બેટા આ 2 મીટર અંતર કાપે છે અચળ વેગથી અને પછી ફરીથી આ દિવાલ તરફ આવે છે, સમજ પડી ગઈ? એટલે આ જે અંતર છે 2 મીટર, એટલે 2 મીટર ગયા એટલે આ સમય 0 થી 2 સેકન્ડ થયો, પછી બીજી 2 સેકન્ડમાં બરાબર એટલે 4 સેકન્ડ પછી પાછો દિવાલ પર આવી ગયો। તો આ રીતે બસ ગતિ કર્યા, ગતિનું પુનરાવર્તન કર્યા કરે છે, હે ને બેટા? 0 થી 2 મીટર પાછો 0 મીટર, પાછો 2 મીટર, બસ આ ગતિ કર્યા કરે છે, આ રીતની પરિસ્થિતિ છે। આઈ થિંક તમે સમજાઈ ગયું હશે। હવે કહે છે પદાર્થને પ્રાપ્ત થતાં 2 ક્રમિક આઘાતો વચ્ચેનો સમય કેટલો હશે? જો બાળકો સમજો, અહીંયા આઘાત લાગ્યો 2 સેકન્ડ, અહીંયા પહોંચ્યો, આ ઓથી એથી ફરી પાછો બી પર આવે છે એટલે બીજો આઘાત થશે, તો જતા 2 સેકન્ડ આવતા 2 સેકન્ડ, એટલે તમે સમજી ગયા હશો 4 સેકન્ડ પછી બરાબર છે બીજો આઘાત લાગશે, એટલે ક્રમિક આઘાતો વચ્ચે, આઘાતો વચ્ચે નું સમય બાળકો 4 સેકન્ડ હે કે નહીં? સમજાય બાળકો? 4 સેકન્ડ। ચાલો હવે કહે છે દરેક આઘાતનું મૂલ્ય કેટલું હશે? દરેક આઘાતનું મૂલ્ય કેટલું હશે? આ લખી નાખો ભૂસીગળ। ઓકે, દરેક આઘાતનું મૂલ્ય કેટલું હશે? બેટા બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર, બળનો આઘાત મીન્સ વોટ બાળકો?
वेगमान मां थतो फेरफार। चलो तो वेगमान मां थतो फेरफार डेल्टा पी इज इक्वल टू पी फाइनल माइनस पी इनिशियल, फाइनल माइनस इनिशियल। समझाइए बाड़को। चलो कोई पण एक बळनो आघात वेगमान थतो फेरफार लई लईए बाड़को आपणे बळनो आघात। चलो एक काम करी चौथी सेकंडे बेटा लई लेवुं छे बळनो आघात। અહીંયા પણ આઘાત થાય છે ચોથી સેકન્ડે, તમને ખબર છે ચોથી સેકન્ડ આઘાત થાય છે। ઓકે આ કાઢી નાખો છો, હું જે બળનો આઘાત શોધું છું એ ચોથી સેકન્ડ માટે, એવું તો બધા માટે સરખું જ આવવાનું છે પણ હું તમને સૌથી બતાવું ચોથી સેકન્ડે। તો ચોથી સેકન્ડ પહેલાં બળનો આઘાત કેટલો હતો બાળકો? પી આઈ, તો એનું દળ ગુણ્યા તેનો વેગ, એમ જ થાય બાળકો। ઓકે દળની વેલ્યુ કંઈક આપેલી છે એણે, હા દળ છે 0.04 kg। ઓકે તો 0.04 kg બાળકો દળ, અને વેગ કેટલો હતો બેટા? આ વેગ 4 સેકન્ડ પહેલાંનો વેગ, તો તમને ખબર છે એ માઇનસ હતો, હે ને, એટલે -1 ડાય બાજુ કહેવાનો મતલબ, હે ને બાળકો, ડાય બાજુ એટલે 0.04 બરાબર, અને તે માઇનસ આટલા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, ઋણ નિશાને બેટા તમને ચિહ્ન બતાવે છે। અચ્છા 4 સેકન્ડ પછીનો વેગ, વેગમાન સોરી 4 સેકન્ડ પછી, એટલે અહીંયા થશો તમે, ઓકે તો તેનું દળ ગુણ્યા 4 સેકન્ડ બાદનું વેગ, તો 0.04 ગુણ્યા વેગ કેટલો? ફરીથી 1 + 1 થશે બાળકો, આ 1.5 + થશે, ઓકે 1 એટલે આ થશે +0.04 આટલા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ। તો બાળકો બળનો આઘાત કેટલો હશે? તો બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર અંતિમ 0.04 માઇનસ પ્રારંભિક 0. આ માઇનસ છે બાળકો, માઇનસ 0.04 અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે આ આન્સર થશે 0.04 માઇનસ માઇનસ પ્લસ 0.04 એટલે 0.08 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આ બળનો આઘાત। અને એવું નથી કે ચોથી સેકન્ડે જ્યારે પણ બળનો આઘાત થશે ત્યારે આટલું જશે, બોલો ખબર પડી બાળકો, સમજાઈ ગયું? આ 0 સેકન્ડ, 4 સેકન્ડ, 8 સેકન્ડ, 12 સેકન્ડ આ દરેક જગ્યાએ તમને બળનો આઘાત સમજાશે। તો બળનો આઘાત એ યાદ રાખો બેટા વેગમાનમાં થતો ફેરફાર। તો આની સાથે આ 24મો પ્રશ્ન પૂરો થાય છે, હવે જોઈએ 25મો પ્રશ્ન 5.25। શું બાળકો શું કહે છે? એક સમ સિટીજ કન્વેયર, કન્વેયર એક બેલ્ટ હોય બેટા, કન્વેયર એવું બેલ્ટ હોય, કન્વેયર એક બેલ્ટ છે એકચ્યુઅલી, એ માલની હેરાફેરી માટે બેટા આવા બેલ્ટ યુઝ થતા હોય। તમે લોકો જોયા હશે એરપોર્ટની ઉપર પણ આવા કન્વેયર બેલ્ટ હોય છે જેની ઉપર તમે લગેજ મૂકી દો છો, લગેજ જાત બરાબર છે બેલ્ટની સાથે આગળ વધતું હોય છે, તો બેલ્ટ છે જે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગિત થાય છે। એટલે આ બેલ્ટ જે બાળકો એ પ્રવેગી ગતિ કરે છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તેના પર બેલ્ટની સાપેક્ષે ઊભેલો એક સ્થિર માણસ દર્શાવેલો છે। તો બેટા આની ઉપર એક વ્યક્તિ સ્થિર ઊભી છે, આ વ્યક્તિ બાળકો સ્થિર છે, ઓકે તો આપણે લખીએ છીએ સ્થિર વ્યક્તિ ઊભી છે। માણસ પર ચોખ્ખું કેટલું બળ લાગતું હશે? માણસ ઉપર ચોખ્ખું કેટલું બળ લાગતું હશે? જો બાળકો એક વસ્તુ છે કે તે સ્થિર ઊભી છે, સ્થિર છે એટલે બેલ્ટની સાપેક્ષે એની પર ખરેખર કોઈ બળ નથી લાગતું, તો સ્થિર રહી હોય, પરિણામી બળ 0 હોવું જોઈએ બેટા, વ્યક્તિ સ્થિર છે કારણ કે સ્થિર વ્યક્તિ પર લાગતું બળ 0 જ હોવું જોઈએ બાળકો। સ્થિર વ્યક્તિ પર લાગતું બળ 0 હોવું જોઈએ, સર એ કેવી રીતે પોસિબલ છે? પોસિબલ છે બેટા, હા સ્થિર વ્યક્તિ કોની સાપેક્ષે? બેલ્ટની સાપેક્ષે, હા કારણ કે તમને ખબર છે ગતિ એ પાછો સાપેક્ષ ખ્યાલ છે, તો બેલ્ટની સાપેક્ષે સ્થિર વ્યક્તિ પર લાગતું બળ, તો એકચ્યુઅલી બેટા થાય છે શું, આ જે વ્યક્તિ છે હા એ વ્યક્તિ તમને ખબર છે બેલ છે ને એ પ્રવેગી છે, હે ને, તમને ખબર છે બેટા કોઈ પણ પ્રવેગી નિર્દેશ ફ્રેમ હોય ને તેની ઉપર બચ્ચો આભાસી બળ તો લાગે જ, હે ને, એટલે પ્રવેગ જો આગળની બાજુએ છે તો બેટા આની ઉપર પાછળ આભાસી બળ લાગશે જ, એમ ઇન્ટુ એ, આ તમે લોકો જાણો છો હવે, ઓકે તો બાળકો આ વ્યક્તિ પર લાગતું આભાસી બળ તમને ખબર છે, બેલ ચાલુ થાય
તો પાછળ આંચકો લાગવાનો જ છે. આ ખરેખર પ્રાયોગિક ગતિ દરમિયાન તમારી પર પાછળની બાજુ આભાસી બળ લાગે છે, છતાં તમે બેટા જો સ્થિર ઊભા રહી શકતા હોય એનું મતલબ એમ થયું કે તમને આ બળને સંતોલી શકે તેવું કોઈ બળ આગળ લાગતું હશે. અને બાળકો, એ છે ઘર્ષણ બળ, ગજબનું. હા, ધ્યાનથી સાંભળજો, ઘર્ષણ બળ. અહીંયા તમારા શૂઝ અને પેલી બેલ્ટ એની વચ્ચેનું જે ઘર્ષણ છે ને બેટા, એ ઘર્ષણ તમને આગળ લઈ જાય છે. સમજાય છે? એ ઘર્ષણ બળ કેટલું લાગે છે એ પણ તમારે શોધવું હોય તો બી તમે શોધી શકશો. અહીંયાથી લાગતું ઘર્ષણ બળ છે, જો કે એ હશે કેટલું બાળકો, તો એકચ્યુઅલી મહત્તમ ઘર્ષણ બળ હું તમને શોધી આપી શકું. જો કે આ ઘર્ષણ બળ કોના જેટલું હશે? આભાસી બળ જેટલું જ હશે, એટલું તો ખબર પડે બેટા. સ્ટેટિક ફ્રિક્શન હશે, અને સ્ટેટિક ફ્રિક્શન કોના બરાબર થશે? આભાસી બળ જેટલું થશે, હે ને? ચાલો અહીંયા હું લખું છું, અહીંયા લખું છું કે સર આ ઘર્ષણ બળ કેટલું હશે. તો બાળકો, એ ઘર્ષણ બળ એ આભાસી બળ જેટલું જ હોવું જોઈએ. બોલો બચ્ચો, સમજ પડે છે? તો જ એ સ્થિર જગ્યા પર ઊભું રહી શકે, નહીં તો પછી આભાસી બળ વધી જાય તો એ બળને આભાસી બળની દિશા, સોરી, ઘર્ષણ બળ જો વધી જાય તો એ ઘર્ષણ બળની દિશામાં ગતિ કરી જાય, અને જો આભાસી બળ વધી જાય તો તે પાછળ ગતિ કરી જાય. બરાબર, ફિલહાલ તો એવું નથી, એ સ્થિર બેલ્ટ પર સ્થિર ઊભો છે, તો તેની પર કેટલું ઘર્ષણ બળ લાગતું હશે? જેટલું આભાસી બળ લાગે છે. તો આભાસી બળનું સૂત્ર શું બાળકો? એમ એ, એનું દળ, વ્યક્તિનું દળ બેટા શું કહી દેવામાં આવ્યું છે? વ્યક્તિનું દળ છે કહી દેવામાં 65 kg. ઓકે, 65 kg ગુણ્યા કેટલો પ્રવેગથી ગતિ કરે છે? 1, એટલે 65 ન્યૂટન બેટા એની પર શું લાગતું હશે? ઘર્ષણ બળ. બોલે, સમજાઈ ગયું બાળકો? જો કે એક વસ્તુ અલગ છે કે વધુમાં વધુ જે ઘર્ષણ લાગે છે, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, એ પણ હું તમને કહી દઉં કે ખરેખર આટલું ઘર્ષણ બળ મળશે કે કેમ. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ, એને આપણે લખીએ FS મેક્સિમમ. તો બાળકો, તમને ખબર હશે એ છે μs ઇન્ટુ n, હે કે નહીં બાળકો? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, સોરી, હા, સ્થિત ઘર્ષણાંક તમને કહી દેવામાં આવ્યું છે બેટા 0.2. અને લંબળ કેટલું હશે બાળકો? જો આનું વજન બળ નીચે તરફ mg, એટલે લંબળ બેટાને મળશે ઉપર તરફ, લંબ પ્રતિક્રિયા બળ જેને આપણે કહીએ છીએ ને. તો n બરાબર mg તમે લખી શકશો અહીંયા, તો mg. તો બાળકો, 0.2 ઇન્ટુ દળ છે એનું 65, જેની કિંમત 10 લઈ લઈએ, એટલે આ થશે 130 ન્યૂટન. એટલે તમને ઘર્ષણ બળ 130 ન્યૂટન સુધી મળી શકે એમ છે. ફિલહાલ તમને 65 ન્યૂટન ઘર્ષણ બળની જ જરૂર છે, કારણ કે પાછળ બળ લાગે છે 65 ન્યૂટન. તમે છતાં સ્થિર રહી શક્યા છો, એનો મતલબ કે તમને આગળની બાજુએ 65 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ મળી રહે છે, એટલે તમે બેલ્ટ ઉપર સ્થિર ઊભા રહી શક્યા છો. બરાબર છે, હે ને? એટલે આપણને જો ખાલી એટલું પૂછે કે ભાઈ પરિણામી બળ કેટલું, બરાબર, બેલ્ટની સાપેક્ષે પૂછે ને બેટા, આના બે રીતે થાય. એક, બેલ્ટની સાપેક્ષે પૂછે તો પરિણામી બળ 0 બાળકો. સાપેક્ષે પરિણામી બળ પૂછે ભાઈ તમારી પર લાગતું બળ કેટલું, તો તે બળ બાળકો 0. બાકી જમીન ઉપર રહીને બેટા આપણને પૂછે ને, જમીન ઉપર. ચાલ એક કામ કર, આ લખી નાખું છું, હું તમને આગળ શીખવાડું. હવે આ તમે બેલ્ટ ઉપર ઊભા છો, એ તમારો કોઈ મિત્ર જમીન ઉપરથી તમને જોવે છે. જમીન એટલે કે શું બાળકો? જડત્વીય. તમને બેટા જડત્વીયની 10 ફ્રેમ પરથી જુઓ છો, તમને આભાસી બળ ફીલ નહીં થશે. તો એવા કેસમાં બેટા તમને છે ને એક જ વસ્તુ થશે, ભાઈ તમે આગળ ખસો છો, તમે ખાલી ખસતા દેખાવ છો આગળ, ખસતા દેખાવ છો આગળ, એટલે તમને એ દિશામાં બળ લાગતું હશે તો જ તમે ખસો છો. તમને એ દિશામાં બળ લાગતું હશે તો જ તમે ખસો છો, એટલે તેની કોણ આ લઈ જાય છે? ઘર્ષણ બળ, ફ્રિક્શન, ફ્રિક્શન ફોર્સ. બસ, સમજાય છે? એટલે જમીન પરથી જોઈએ ને બેટા, જમીન પરથી જોતા વ્યક્તિ પર લાગતું, વ્યક્તિ પર લાગતું પરિણામી બળ, હે ને? પરિણામી બળ, એ પરિણામી બળ એ ઘર્ષણ બળ છે. અને મેં તમને બેટા શોધી પણ આપ્યું 65 ન્યૂટન જેટલું બળ આગળ લાગે છે, હે કે નહીં? આમાં આભાસી બળ બેટા નહીં બતાવીશ, કારણ કે આપણે જડત્વની 10 ફ્રેમ પરથી જોઈએ છીએ. એટલે પ્રશ્ન એ રીતે પૂછાય કે ભાઈ બેલ્ટની ઉપર રહીએ, હે ને, તો તેની પર લાગતું પરિણામી બળ 0 છે, પણ આપણે
જો જમીન ઉપર ઊભા રહીને એ વ્યક્તિને જોઈએ અને તો આપણે એ પ્રવેગી ગતિ કરતો દેખાય છે, તો મતલબ એ દિશામાં તેને પરિણામી બળ લાગતું હશે તો જ એ ગયો ને એ દિશામાં, સમજાય છે? અને એ આગળની બાજુ મેં તમને કીધું ને બેટા, અહીંયા તેના શૂઝ અને બેલ્ટની વચ્ચેનું જે ઘર્ષણ છે, ઘર્ષણ બળ તેને આગળ લઈ જાય છે. બસ, તો આ ઘર્ષણ બળ તેની પર લાગતું પરિણામી બળ છે, જે 65 ન્યૂટન છે. બરાબર છે? ઓકે, ચાલો હવે બીજી વસ્તુ એને શું પૂછ્યું છે તે પણ જોઈ લઈએ. હવે કહે છે, જો માણસના બૂટ અને બેલ્ટ વચ્ચેનો સ્થિર ઘર્ષણાંક, જો મને ખબર હતી 0.2 છે, તો બેલ્ટના કેટલા પ્રવેગ સુધી માણસ બેલ્ટની સાપેક્ષે સ્થિર ઊભો રહી શકે? મજા આવી, ખૂબ સરસ. બસ તો ક્વેશ્ચન છે, આ લખી નાખવું તમે લોકો, છો કાઢી નાખો, આ તમે છો. અને પ્રવેગી બેલ્ટ પ્રવેગી ગતિ કરે છે, આપણે આની ઉપર જ છે, આપણે પોતે જ છે એમ વિચારો. એટલે આપણે બેલ્ટ ઉપર છે ને બાળકો, તો આપણી પર આભાસી બળ લાગશે અને આભાસી બળ હંમેશા પ્રવેગની વિરુદ્ધ દિશામાં હે ને. છતાં તમારે સ્થિર રહેવું હોય, તમને ખબર છે, તમારે સ્થિર રહેવું હોય તો તમારે આને સમતોલ તો બળ આગળ લાગતું હશે ને. મેં તમને શું સમજાયું, એ આગળની બાજુએ ઘર્ષણ બળ છે. હવે તમને મહત્તમ કેટલું ઘર્ષણ મળી શકે એમ છે, તો તે FS max. મેં તે વખતને બેટા પ્રવેગ શોધી કાઢો, એ તમારો મેક્સિમમ પ્રવેગ થઈ જશે. બોલો, ખબર પડી ગઈ કે વધુમાં વધુ તમે આટલો પ્રવેગી ગતિ કરી શકો? કારણ કે મારી પાસે આ આભાસી બળને સમતોલી શકે એ માટે વધુમાં વધુ ઘર્ષણ બળ આટલું છે. બસ, પતી ગયું હે ને, ઉતરે છે મગજમાં? એટલે FS max ઇઝ ઇક્વલ ટુ M into A max. બરાબર, તમને ખબર છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ 130 ન્યૂટન છે, એનાથી વધારે મળે એમ નથી. આ 65 ન્યૂટન, અને મારે વધુમાં વધુ પ્રવેગ શોધવું છે, 65 × 2, એટલું તો ખબર પડે બાળકો આપણને. એટલે વધુમાં વધુ પ્રવેગ બેટા 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે? જો વ્યક્તિ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જો તમે કન્વેયરને આગળ ધકેલશો ને બેટા, તો વ્યક્તિ પાછળ તરફ પડવાની તૈયારીમાં થશે. જો 2 કરતાં થોડુંક પણ પ્રયોગ વધારશો એટલે પાછળ પડી જશે, કારણ કે તમારી પાસે ઘર્ષણ બળ આનાથી વધારે છે જ નહીં. આઈ હોપ કે વસ્તુ સમજાતી હશે, ક્લિયર થાય? ચાલ, સરસ, આગળ વધો. હવે જોઈએ 5.26. જો બચ્ચો શું કહે છે, એક દોરીના છેડે એમ દળનો પથ્થર બાંધેલો છે. એમ દળનો પથ્થર 8 ત્રિજ્યાનો વર્તુળાકાર 8 ત્રિજ્યાના ઉર્ધ્વ વર્તુળમાં ભ્રમણ કરે છે. બાળકો, આ વર્તુળ, આ પથ્થર બરાબરના દોરી સાથે એને બાંધેલો છે, એને 8 ત્રિજ્યાના વર્તુળાકાર સમતલમાં એને ભ્રમણ કરવામાં આવે છે. તો એ કહે છે, એ ઉચ્ચતમ અને ન્યૂનતમ બિંદુએ અધો દિશામાં લાગતું ચોખ્ખું બળ નીચેનો વિકલ્પ પસંદ કરો. ઠીક છે, હવે આપણે અધો દિશા, ન્યૂનતમ બિંદુ અને અને મહત્તમ બિંદુ, તો બેટા આ જે બિંદુ છે એ, તો એ ન્યૂનતમ બિંદુ થશે ને બેટા, આ ન્યૂનતમ બિંદુ થશે ને, ઓછામાં ઓછા આનાથી તો પછી ઉપર જ જવું છે. ન્યૂનતમ બિંદુ આગળ આગળ કેન્દ્ર તરફ, કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ બેટા શોધવાનું છે. કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ શોધવાનું છે. બાળકો, આ એ જે સ્થિતિ છે, એ સ્થિતિ, એની અંદર પથ્થર પર લાગતા બળ બતાવી. તો આ પથ્થર સાંભળજો બેટા, આ પથ્થર નીચેની તરફ, પથ્થરનું વજન બળ હશે MJ. દોરી હોય તો તેમાં ટેન્શન હશે, ટેન્શન હંમેશા દૂર રાખો. તો પથ્થરથી દૂર રાખીએ, દોરી ઉપર છે, પથ્થરથી દૂર રાખીએ, તણાવ બળ ઉપર હશે. તમને ખબર છે બેટા, વર્તુળ ગતિ કરતા કરતી વસ્તુની ઉપર કેન્દ્ર તરફ પ્રવેગ હોય, જે પ્રવેગને તમે કહો છો કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગ, બોલો ખબર પડી? ફિલહાલ તો 2 બળ લાગે છે સમજી. હવે તમે કહેશો, સાહેબ પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી બળ, એ રીતે પણ કરી શકાય. જો તમે આની ઉપર બેસી જાઓ, પથ્થર પર જ તમે છો, તમે એમ કહેશો સર હું તો પ્રવેગની દેશ ફ્રેમ પર છું, એ રીતે પણ કહી શકાય. બરાબર? અથવા તો બેટા તમારે કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ શોધવું હોય તો જમીન પર જ ઊભા રહો ને, જમીન પર જ ઊભા રહીને જુઓ બેટા. જો કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ જોઈએ છે બેટા, ચાલો તો એ બળ કેટલું જો બાળકો, તણાવ બળ ઉપર છે, વજન બળ નીચે છે, પણ પ્રવેગ એને ઉપર મળે છે, ઉપર પ્રવેગ મળે છે. તો એનો મતલબ સીધું છે બાળકો, તણાવ બળની વેલ્યુ MG કરતાં વધારે હોવી જોઈએ.
તો જે દિશામાં પ્રવેગ છે. તો કંઈ નથી કરવાનું બાળકો, ટીમાંથી એમજી બાદ કરો એટલે કામ પૂરું, બસ પતી ગયું. ઓકે, આ ન્યૂનતમ બિંદુ આગળ તમને કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ મળી ગયું, કશું જ કરવાનું નથી. બોલો, ક્લિયર થયું? હવે આપણે મહત્તમ બિંદુ આવી જઈએ, બરાબર? આ લખી નાખો. જો બાળક, આ તેનો વર્તુળ માર્ગ, અ પથ્થર, આ ત્રિજ્યા આર, બરાબર ને બાળકો? અચ્છા, આ બી બિંદુ, આપણે બીને એમ કહીએ કે ભાઈ મહત્તમ ઊંચાઈએ, પેલું મહત્ત ન્યૂનતમ બિંદુ હતું, આ મહત્તમ ઊંચાઈ આવી ગયા, એમ સમજો ને. આ મહત્તમ ઊંચાઈ, ચાલો મહત્તમ ઊંચાઈ કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ શોધવાનું છે. કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ, આવો બાળકો શોધીએ આપણે. આ જે બી સ્થિતિ છે ને બાળકો, એ બી સ્થિતિમાં પથ્થર ઉપર કયા કયા બળો લાગે છે તે જોઈએ. આ પથ્થર બાળકો સમજો છો, પથ્થર પર નીચેની બાજુએ તો વજન બળ લાગશે, આ વખતે તણાવ બળ ક્યાં? સર પથ્થરની નીચે દોરી છે અને તણાવ હંમેશા દૂર રાખવાનો, તો સર તણાવ બળ પણ નીચે જ લાગશે ને. શું કીધું બેટા? તણાવ બળ દૂર રાખવાનો, દૂર રાખવાનો, આ ભૂલ નહીં કરતા બેટા, હંમેશા યાદ રાખ, તણાવ દૂર રાખવાનો. હા ચાલ, હવે બસ પતી ગયું સર. ત્રિજ્યા, સોરી, પ્રવેગ કઈ દિશામાં છે? સર હંમેશા પ્રવેગ કેન્દ્ર તરફ જ, વર્તુળ ગતિ કરે છે ને સર, હે, તો વર્તુળ ગતિ માટે પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ જ હોય, એટલે તો તેને કેન્દ્રગામી પ્રવેગ કહે છે, બરાબર? ચાલો સર, તણાવ બળ પણ એ તરફ, વજન બળ પણ એ તરફ, અને એ દિશામાં આપણને પ્રવેગ છે, તો પરિણામી બળ શું હશે બાળકો? પરિણામી બળ શું હશે સર? આ બંનેના સરવાળા જેટલું, ટી પ્લસ એમ છે, કારણ કે બંને એક જ દિશામાં છે. પતી ગયું બેટા, કેન્દ્ર નીચે, અહીંયા કેન્દ્ર છે તમારું, હે ને? જો આ રીતે વજન બળ પણ નીચે, તણાવ બળ પણ નીચે, અને આ દિશામાં પ્રવેગ છે, તો બેનો સરવાળો કરી નાખો, તમને પ્રવેગ મળી ગયો. બોલો, સમજાઈ ગયું બાળકો? તો આની સાથે 26મો પ્રશ્ન પણ અહીંયા આપણો પૂરો થાય છે. હવે વાત કરીએ આપણે 27મો પ્રશ્ન, 5.27. 100 કેજી દળનું એક હેલિકોપ્ટર, તો બેટા હેલિકોપ્ટરનું દળ એને આપણે 1000 કેજી, બહુ હલકું થઈ જશે, નહીં તો રમકડાનું હેલિકોપ્ટર નથી, હે ને, વાસ્તવિકતામાં હેલિકોપ્ટર છે. તો 1000 કેજી દળનું એક હેલિકોપ્ટર 15 મીટર પર સેકન્ડ સ્ક્વેરના ઉધ્વ દિશામાંના પ્રવેગથી ઊંચે ચડી રહ્યો છે. તો બેટા હેલિકોપ્ટર, હવે હેલિકોપ્ટર તો હું દોરી ન શકું, દોરું, માફ કરજો, સરખી રીતે ન દોરાય તો, મારું ડ્રોઈંગ તમને ખબર છે એટલું કંઈ સારું નથી. આ હેલિકોપ્ટર, બરાબર, આવું કંઈક વિચારી લો, બરાબર, પાછળ ફેન લગાડી દઈએ, હે ને? ચાલ, આ હેલિકોપ્ટર, હા ને, બસ ને, ચાલશે ને, બસ બસ, બહુ થઈ ગયું, હા, નથી બસ, વિશેષ ડ્રોઈંગ નથી આવડતું મને. હવે હેલિકોપ્ટરનું દળ આપ્યું, 15 મીટર પર સેકન્ડ પ્રવેગથી ઉપર ચડી રહ્યો છે, એટલે બેટા આ છે ને ઉપર ચડે છે, 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ઉપર ચડી રહ્યું છે. ચાલક અને મુસાફરોનું દળ, બેટા આ જે સ્મોલ એમ છે ને, એ તેની અંદર જેટલા વ્યક્તિ બેઠા છે ને બધા આવી ગયા, ચાલક અને મુસાફરો, મુસાફર, મુસાફરોનું દળ બધું થઈને 300 કેજી, બરાબર, લગભગ 4 જણ બેઠા હશે. ચાલ, તો 300 કેજી થયું. હવે કહે છે નીચેના કિસ્સામાં બળના માને દિશા નક્કી કરે. સૌથી પહેલો પ્રશ્ન એણે પૂછ્યો છે બાળકો, એણે પૂછ્યો છે ચાલક અને મુસાફરો વડે તળિયા પર લાગતું બળ. તો બેટા આ લિફ્ટ, આ હેલિકોપ્ટર છે, હેલિકોપ્ટરને તળિયા પર કેટલું બળ લાગતું હશે? તો હેલિકોપ્ટરને તળિયા પર, હેલિકોપ્ટર, બરાબર, તો બાળકો હેલિકોપ્ટરનું જે તળિયું છે ને, એ તળિયા પર પેલા વ્યક્તિનું વજન બળ લાગતું હશે, જેટલા વ્યક્તિ છે એટલા એમજી, એમનું વજન પણ નીચે લાગતું હશે, બરાબર, ઓકે, ફાઇન. બેટા તમને ખબર છે હેલિકોપ્ટર ઉપરની બાજુએ પ્રવેગી ગતિ કરે છે, તો પ્રવેગની ઉલટી દિશામાં આભાસી બળ પણ મળતું હશે એમ, એટલે નીચે વજન બળ સાથે આભાસી બળ, હે ને, બે બળ લાગે છે, હે ને? અને આને આપણે
ક્રિયાબળ કે તો પ્રતિક્રિયાબળ બેટા ઉપર આપણને મળશે, પ્રતિક્રિયાબળ એન મળશે. તો આ પ્રતિક્રિયાબળ એટલે જ તળિયા પર લાગતું અસરકારક વજન બળ. આ લિફ્ટના દાખલાઓ બેટા આગળ મેં કરાવ્યા છે, ન હોય તો જરા જોઈ લેજો, બરાબર. સ્વાધ્યાયમાં દાખલા હતા, મેં કરાવ્યા છે, જરા જોઈ લેજો. એટલે આ છે ને બેટા સંતુલનમાં આવી ગયું, આભાસી બળ બતાવી એટલે વસ્તુ તમને ખબર સંતુલનમાં આવી જાય. સંતુલનની શરતનો ઉપયોગ કરો એટલે એન બરાબર એમ જી પ્લસ એમ એ, અને આ એન એટલે જ બેટા અસરકારક, અસરકારક વજન બળ. આટલું વજન બળ લાગશે બેટા નીચે, એટલે આમાં તમે એમ કોમન કાઢી નાખો તો જી પ્લસ એ દળ કેટલું છે 300, વ્યક્તિ બધા વ્યક્તિનું દળ 300, જેની કિંમત 10 અને પ્રવેગ કેટલો 15, ઓકે 15, એટલે આ થયો 300 × 25, 25 × 75, 7500 ન્યૂટન આટલું બળ લાગશે બેટા. એટલે ખાલી વજન બળ ના લાગે બેટા, પ્રયોગી ગતિ કરે ને તો આભાસી બળ પણ તેની અંદર એડ થાય, એટલે વજન બળની સાથે આભાસી બળ પણ એડ થશે. આ રહ્યું જો, અહીંયા વધારે સમજાશે, વજન બળ તો લાગશે જ સાથે પ્રવેગની ઉલટી દિશામાં આભાસી બળ, એ રીતે અસરકારક વજન બળ વધી જશે. હા બાળકો સમજાઈ ગયું, આ પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો, લખી લેજો. ચાલો હવે બીજો પ્રશ્ન છે, હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પર લાગતું ક્રિયાબળ. તમને ખબર છે બેટા એ એકચ્યુઅલી હવા પર નીચે બળ લગાડે, નીચેની બાજુએ બળ લગાડે છે એટલે એના ઉપર. તો એ કહે છે હવા પર નીચેની બાજુ લાગતું ક્રિયાબળ કેટલું હશે, એ કેટલું બળ લગાડશે. અચ્છા તો બાળકો જો સાંભળજો, તો એ હવાને નીચે તરફ ધકેલે છે બાળકો, હા સર, ઓકે. તો એ કેટલું લાગશે પહેલાં તો જરા જોઈ લો, હેલિકોપ્ટર પર કયા કયા બળો લાગશે. એટલે સમજો આ છે ને હેલિકોપ્ટર છે, એવું વાંચો સમજો. હેલિકોપ્ટર બેટા, હેલિકોપ્ટરનું વજન બળ નીચે તરફ લાગતું હશે અને એ વજન બળમાં તેનું પોતાનું દળ, વ્યક્તિનું દળ બધું થઈને નીચે લાગે છે, બરાબર ને બાળકો, ઓકે. આટલું બરાબર. બીજા કોઈ બળ લાગે છે બેટા આની પર? તમે જમીન ઉપર ઊભા રહીને જુઓ ને, એવું લાગે ને જમીન ઉપર ઊભા રહીને તમને હેલિકોપ્ટર ઉપર તરફ પ્રવેગથી ગતિ કરતો દેખાય છે. કેટલા પ્રવેગથી? 15 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતો દેખાય છે, ઓકે. ચાલો આ ઉપરાંત સર, આ ઉપરાંત આ હેલિકોપ્ટર ઉપર જાય છે, હેલિકોપ્ટર ઉપર, આ શું છે સર? આ બસ પેલું જ બળ છે. આપણે હવા પર નીચે બળ લગાવે તો હવા આપણને જો ઉપર બળ લગાડે છે તે હેલિકોપ્ટર પર બેટા લાગતું આ જ આ બળ, જેને તમે ક્રિયાબળ કીધું છે, જે કહો તે. આ શું ત્યાં થશે બેટા? આસપાસની હવા વડે, હવા વડે લાગતું બળ. સમજાય છે મારી વાત બેટા? પેલું જો રોટર ફરે ને એટલે હવા નીચે ધકેલે, સમજાય છે? તો હવા એને ક્યાં બળ આપશે? ઉપર. તો હવા વડે લાગતું બળ તે ઉપર. હવે જો સમજો બેટા, હવા વડે લાગતું બળ ઉપર છે, પેલું હેલિકોપ્ટરનું બધું થઈને વજન બળ નીચે લાગે છે, તેમ છતાં આપણે અહીંયાથી જોઈએ, આભાસી બળ નહીં બતાવતા બેટા, આપણે જમીન ઉપર ઊભા રહીને હેલિકોપ્ટર જોઈએ છે. હેલિકોપ્ટર આપણને ઉપર જતું દેખાય છે, ઉપર જતું એટલે પ્રયોગી ગતિ કરતું દેખાય છે. તો બેટા સીધી વસ્તુ છે બાળકો, કે એફ ઇઝ ગ્રેટર ધેન એમ પ્લસ એમ ઇન્ટુ જી, આગળ વધારે હશે આના કરતા, તો આજે ઉપર ગતિ કરે છે. ક્લિયર થયું? અચ્છા તો ઉપરની બાજુએ પરિણામી બળ કેટલું હશે? તો ઉપરની બાજુએ પરિણામી બળ કેટલું હશે? તો એ પરિણામી બળ એટલે મોટા બળમાંથી નાનું બળ બેટા બાદ કરી નાખીએ, એટલે ઉપરની બાજુએ આપણને બળ મળી જાય. બોલો સમજાઈ ગયું? હા. અચ્છા આ પરિણામી બળ, અચ્છા સમજાઈ ગયું, ઓકે ફાઇન. હવે બેટા પરિણામી બળને શું હું એમ એ લખી શકું? આટલા પ્રયોગ સાથે ગતિ કરે છે મને ખબર જ છે, અને આ વખતે એમ એટલે બેટા એમ પ્લસ એમ ઇન્ટુ એ. હા પરિણામી બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. તો બેટા દળ હેલિકોપ્ટરનું અને અંદર રહેલા વ્યક્તિઓ બધાનું દળ, આ બધું પરિણામી બળ થયું. એફ માઇનસ એમ પ્લસ એમ ઇન્ટુ જી. બેટા આપણે આ હવા વડે લાગતું બળ શોધીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ શું લખશો બાળકો? એમ પ્લસ એમ, બરાબર. એ સામાન્ય કરશો એટલે તમારો આન્સર આવશે જી પ્લસ એ. બાળકો સમજાયું? એ પ્લસ જી, આ પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, એ પ્લસ જી. બસ તો બેટા વેલ્યુ પુટઅપ કરી નાખો, કેટલી થશે વેલ્યુ જો? આ દળ થશે
હેલિકોપ્ટરનું દળ કેટલું છે? 1000. અંદર રહેલા વ્યક્તિઓનું દળ 300. 300 છે ને. પ્રવેગ કેટલો છે? 15 અને પેલું 10, બરાબર. એટલે આ થયો 25 વત્તા 1300, બરાબર. જે આન્સર આવે એ લખી નાખજો, તમને ખ્યાલ આવી ગયો ને, એ અગત્યનું છે. ફરીથી તમે જમીન ઉપર ઊભા રહીને બેટા હેલિકોપ્ટરને તમે જુઓ છો, ઓકે, તો શું શું થાય છે બેટા? તો હેલિકોપ્ટરનું વજન નીચે હે ને, અને પેલી હવા એને ધકેલે છે ઉપર, ઓકે. તો બે બળ લાગે છે, પણ જાય છે હેલિકોપ્ટર ઉપર તો પરિણામી બળ ઉપર લાગતું હશે, તો ઉપરની બાજુ લાગતું બળ નીચેની બાજુ લાગતા બળ કરતાં વધારે હશે. તો આ બળમાંથી, મોટા બળમાંથી નાનું બળ બાદ કરો, એટલે ઉપરની બાજુ પરિણામી બળ બળે, અને પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ કરો, એમાંથી બળ કાઢી લો. બોલો, આવડી ગયું? સમજાઈ ગયું? અને આગળનો પ્રશ્ન વાંચીએ. હવે આસપાસની હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ, તો આ તો આપણે શોધી જ કાઢ્યું ને, અને હેલિકોપ્ટર વડે, અચ્છા હું તમને સમજી ગયો અને શું પૂછું છે, આ તમે લખી નાખો. ત્રીજો પ્રશ્ન જે છે એ ઓલરેડી આપણે સોલ્વ કરી નાખ્યો. હવે જો મારી વાતને સાંભળો બાળકો, જરા સમજો 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 સમજો, બરાબર. આ હેલિકોપ્ટર, ઓકે, આ હેલિકોપ્ટર, બરાબર. હવે બાળકો હું તમને શું કહું છું, જરા સમજો. હા, જરા સાંભળજો બેટા. આપણને એટલે કે હેલિકોપ્ટરને બેટા ઉપરની બાજુ ધક્કો લગાડે છે કોણ? હવા, બરાબર. ચાલો એને આપણે ક્રિયાબળ કહી દઈએ, ક્રિયાબળ હે ને. તો એનું મતલબ કે સર હેલિકોપ્ટર પણ હવા પર નીચે બળ લગાડતું હશે. એટલે એ કહેવાનું મતલબ એમ, હેલિકોપ્ટર વડે હવા પર લાગતું બળ કેટલું હશે? લાગતા બળનું મૂલ્ય બરાબર, એ હવા વડે હે કે નહીં બેટા? હવા વડે હેલિકોપ્ટર પર લાગતા બળના મૂલ્ય બરાબર છે. હેલિકોપ્ટર પર લાગતા બળનું મૂલ્ય. બાળકો ખબર પડી, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે બેટા, બીજું કંઈ જ નથી કરી. ત્રીજો નિયમ, જેટલું બળ બેટા હવા આપણને આપે છે આપણે એને જેટલું આપતું હશે, બરાબર. એટલે આગળનો આન્સર કોપી કરી લેજો, તમે ખબર પડી ગયા હશે. આ તમારું પ્રતિક્રિયા બળ થઈ જશે બેટા. આ શોધ્યું તો નીચે જે બળ લાગશે એ બળનું મૂલ્ય પણ એફ જ થશે, બરાબર. કારણ કે એ થશે પ્રતિક્રિયા બળ. ખબર પડે બાળકો? પ્રતિક્રિયા બળ. હેલિકોપ્ટર નીચે બળ લગાડે છે, આપણને મળે છે ઉપર. હા, તમે કોઈ પણ એકને પ્રતિક્રિયાબળ અને બીજાને ક્રિયાબળ લખી શકો બેટા, એવું જરૂર નથી. તમે આને ક્રિયાબળ પણ કહી શકો, તો પેલું પ્રતિક્રિયાબળ થાય, સમજાય છે. ન્યૂટન કહે છે કે એમાં એવું કંઈ નથી હોતું, કોઈ એકને ક્રિયાબળ બીજાને પ્રતિક્રિયાબળ કહો, પહેલાં ક્રિયાબળ આવે પછી પ્રતિક્રિયાબળ આવે એવું કંઈ હોતું નથી. અને કોઈ એક સમયે તમે કોઈ એકને પ્રતિક્રિયા કહો તો બીજાને ક્રિયાબળ કહેવાનું. ચાલો હવે આવી જાઓ 28મા પ્રશ્ન પર, ઓકે. 28મો પ્રશ્ન જુઓ બાળકો, શું કહે છે. 10 × 10⁻² મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક નળીમાં, એટલે બધા તમે નળીનો આડછેદ આપેલો છે, એક નળી છે એનો આડછેદ છે 10⁻²⁰ મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ ધરાવતી એક નળીમાં અમુકની ઝડપે સમસ્થિતિજ વહન કરતા પાણી, એટલે બેટા છે ને હું તમને સમજાવું આ શું કહેવા માગે છે. આવી એક નળી છે, આ નળીનો આડછેદ તમને કહી દેવામાં આવ્યો છે, આમાંથી બેટા પાણી બહાર આવે છે, કેટલા વેગ સાથે બહાર આવે છે ને એ વેગ બેટા તમને સ્પષ્ટ કરી દીધી છે. એ વેગ આવે છે 15 મીટર પર સેકન્ડના વેગથી બહાર આવે છે. સામે બેટા દિવાલ છે હે ને, સામે બાળકો દિવાલ છે. આ દિવાલ ઉપર બેટા આ પડે છે, તો એ કહે છે દિવાલ ઉપર કેટલું બળ લાગશે. બસ બીજું મને ઠીક છે બધું, હા, બીજું કંઈ વાંચવાની કે મને જરૂર નથી પડતી. હા, દિવાલ ઉપર કેટલું બળ લાગશે. એક વસ્તુ એને કીધી છે કે માની લો કે એ પાછું નથી ફેંકાતું, પાણી દિવાલ પરથી રિબાઉન્ડ નથી થતું, પાછું ફેંકાતું નથી. સોરી, પાણી પાછું ફેંકાતું નથી, બરાબર. એટલે આપણે કહીશું કે ભાઈ અંતિમ વેગમાન તેનું 0 છે, અને બાળકો પાછું નથી આવતું, એટલે અંતિમ વેગમાન 0. સમજાઈ ગયું? ઓકે, ચાલો દિવાલ ઉપર લાગતું બળ જોવે છે બેટા, ઓકે. હા, ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, બીજું કાંઈ નથી.
दीवार पर लागतू बळ। सर दीवार ऊपर लागतू बळ बराबर दीवार ना वेगमान में थतो फेरफार भाग्या ती माटे लागतो समय है ने। दीवार ना वेगमान में थतो फेरफार बाड़को खबर पड़े फेरफार भाग्या ते माटे लागतो समय। न्यूटनની ગતિનો બેટા બીજો નિયમ અપ્લાય કર્યું છે, કંઈ નવું નથી કર્યું। દિવાલ પર દિવાલના વેગમાન ખબર છે ને બેટા, આવું ભણ્યા એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, આવું ભણ્યા છે આપણે બરાબર। એફ ઇઝ ઇક્વલ દિવાલના વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય। બોલો ખબર પડી બાળકો, અહીંયા છે ને આપણે ખાલી બળનું માન લખીએ તો અહીંયા પણ ખાલી વેગમાનમાં થતા ફેરફારનું માન જ લખીશું। અચ્છા દિવાલના વેગમાનમાં થતો ફેરફાર હે ને બાળકો, દિવાલ ઉપર લાગતું બળ, ઓકે, તો દિવાલમાં થતા વેગમાન, દિવાલના વેગમાનમાં થતા ફેરફારનો દર, દિવાલ પર લાગતું બળ એક જ तो बाड़को दीवाल पर लागतु बळ शोधवुं छे, लखो दीवाल पर लागतु बळ। तो दीवाल पर लागतु बळ लागता बळनुं मूल्य ध्यानथी सांभळजो, लागता बळनुं मूल्य बराबर कही शकाशे पाणी पर लागता बळनुं मूल्य है ना बेटा। न्यूटनની ગતિના નિયમ પર આમાં બધું સરખું જ છે ને, પાણી પર લાગતા બળનું મૂલ્ય બરાબર ત્રીજો નિયમ બેટા અપ્લાય કર્યો છે। બોલો બચ્ચો સમજમાં આવ્યા, સમજાવ્યો બેટા, દિવાલ ઉપર કેટલું બળ લાગશે, જેટલું બળ પાણી ઉપર લાગશે બરાબર, એને કહેવાશે પાણીના વેગમાનમાં થતો ફેરફાર। પાણીના વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય, અહીંયા મેં બીજો નિયમ અપ્લાય કર્યો, બીજો નિયમ એફ ઇઝ ઇક્વલ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી બેટા, આ સૂત્ર છે ને, આ સૂત્ર છે ને બેટા ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળ, તો પાણી પર લાગતું બળ બરાબર પાણીના વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટેનો સમય, ઓકે। અચ્છા તો બાળકો પાણીના વેગમાનમાં થતો ફેરફાર એટલે પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ બાય ડેલ્ટા ટી, ખ્યાલ આવી ગયો? ચાલો ભૂસી ગણો બાળકો, લખી લો આટલું ઓય ચ, પણ સર અંતિમ વેગમાન સાંભળજો, આને આપણે બેટા મૂલ્ય જ શોધવાનું છે, મૂલ્ય લખે તમને ખબર છે બેટા પાણીનું અંતિમ વેગમાન તો ઝીરો છે, પાણીનું અંતિમ વેગમાન એટલે પી ફાઇનલ સોરી તો ઝીરો છે, એટલે આપણે ખાલી પી ઇનિશિયલ શોધવાનું બાળકો, પી ઇનિશિયલ ના છેદમાં ડેલ્ટા ટી, પી ઇનિશિયલ લખી શકાશે બેટા એમ ઇન્ટુ વી ઇનિશિયલ, એમ ઇન્ટુ મૂલ્ય લખું છું એમ ઇન્ટુ વી ની શરૂઆતનો વેગ ભાગ્યા તે માટે લાગતો સમય। સર દળ નથી આપણી પાસે, પાણીનું દળ નથી, શું દળ બરાબર ઘનતા ગુણ્યા કદ લખી શકાશે બાળકો, જ્યાં ધ્યાનથી જોતા રહેજો બાળકો, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ લખી શકાશે ઇન્ટુ વીઆઈ ના છેદમાં ડેલ્ટા ડી બરાબર। હવે છે ને બેટા આને જરા ઓળખો, વી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી એટલે શું, કદ ના છેદમાં સમય, ધ્યાનથી સાંભળજો, શું કહે છે બાળકો, કદ ના છેદમાં સમય એટલે એનો શું અર્થ થાય બેટા, એકમ
समय में ये काम समय में बाहर आता है, बाहर आता पानी नु कद, पानी नु कद बाळको एने छे ने कद फ्लक्स कहेवाय। आ तमारे बेटा याद राखवू पड़शे, कद फ्लक्स एक राशि छे, कद फ्लक्स। एक एकम समय में केटलू पानी बहार आवे, केटला कदनू पानी बहार आवे एने कद फ्लक्स कहेवाय। अने कद फ्लक्स नु बेटा सूत्र छे ए इंटू वी, क्षेत्रफळ गुणिया वेग। आ याद राखजो बाळको, याद राखजो क्षेत्रफळ गुणिया वेग। आगळ जता तमने लोकोने तरलना मिकेनिक्स में बहुत सारू समझाशे, अत्यारे याद राखजो कद फ्लक्स ए वी। ओके तो बाळको आनी जगह आपणे लखीशुं ए इंटू वी, चलावी जाओ। धेरफोर ए इंटू वी। ओके क्या सुधी पहुंचा था बेटा आपणे, आ एफ बराबर अहीं सुधी पहुंचा था। चलो माटे एफ बराबर, एफ बराबर रो वी बाय डेल्टा टी कट फ्लक्स, अने कट फ्लक्स बराबर शू छे बेटा ए वी। वी तो ऑलरेडी रिपीट थाय छे एटले वी स्क्वेर। बोलो खबर पड़ी बेटा, है ने वेग आपणे शरूआतनो वेग वी आई थी लख्युं छे, एटले मैं वेग ने वी आई, एक मिनिट पाछो लखी आपू छू। चलो वी आई इंटू वी आई। बोलो हवे खबर पड़ी आ ए इंटू वी छे अने वी साथे मल्टीप्लाय थयो एटले आ थयो वी आई स्क्वेर। क्लियर थयो? चलो पानीनी घनता केटली बेटा, 1000 के जी पर मीटर क्यूब। क्षेत्रफळ केटलू आप्युं हतुं 10^-2, अने केटला वेगथी गति करे छे पाणी, केटला वेगथी आवे छे 15 मीटर पर सेकेंड, आई थिंक। अच्छा 15 मीटर पर सेकेंड, तो 15 નો વર્ગ। તો બાળકો 15 નો વર્ગ 225, અને 10 આમાંથી વધે છે એટલે 2250 ન્યૂટન જેટલું બળ પાણી પર લાગશે, એટલે પાણી દિવાલ ઉપર આટલું જ બળ લગાડશે। બોલો સમજાઈ ગયું? ખૂબ સરસ હતો, મસ્ત મજે મજે આવી, બરાબર ખ્યાલ આવી ગયો બાળકો? 2250 ન્યૂટન જેટલું બેટા આની પર બળ લાગશે। ઓકે તો એકવાર બેટા ફરીથી આગળ જઈને નહીં સમજાય તો પાછો એકવાર રિપીટ કરીને જોઈ લેજો। તો બસ બેટા અહીંયા સુધી આપણે વિડીયો રાખીએ, નેક્સ્ટ વિડીયોની અંદર આનાથી આપણે આગળ જઈશું। અને યસ કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।